નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક હાર્દિક સ્વાગત છે ધોરણ ત્રણ વિષય ગણિત તારીખ ચોવીસ બાર બે હજાર એકવીસના રોજ લેવાનું સો ટકા ઓરિજિનલ અને સાચા પેપરનું સોલ્યુશન અત્યારે આપણે કરી રહ્યા છીએ જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર ક્લિક કરી દેજો જેથી કરી નવા વિડીયો સોલ્યુશન અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય જો મિત્રો તમારે આની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી પ્લે સ્ટોર ઉપર જઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો જેની અંદરથી તમને પીડીએફ મળી જશે પ્રશ્ન નંબર 1 વજનનો અનુમાન કરી અને આપણે આ જોડકાને જોડવાના છે 5 ગુણની અંદર આ પ્રશ્ન પૂછેલો છે વિભાગ અને તમારે વિભાગ બ સાથે જોડવાનો છે તો અહીંયા સૌપ્રથમ તમે જોતા જાવ કે એક बाजू હાથીનું ચિત્ર છે ભેંસ છે મોબાઈલ છે બીજી બાજુ તમને એમના વજન આપેલા છે તો યોગ્ય રીતે તમે જવાબ જોઈ લ્યો પહેલાનો જવાબ આપણને જોડેલો છે ચાર નંબર સાથે છે ત્યાર પછી ભેંસ છે તો એમનું વજન પાંચ નંબર સાથે જોડેલું છે ત્યાર પછી મોબાઈલ નંબરને આપણે એક નંબર સાથે જોડેલો છે પેનને આપણે ત્રણ નંબર સાથે જોડેલી છે અને ખુરશીને આપણે બે નંબર સાથે જોડેલી છે તો અહીંયા આ તમારી પાસે બધા જ જવાબો છે એક ને ચાર સાથે જોડેલો છે બે ને પાંચ સાથે ત્રણ ને એક સાથે ચાર ને ત્રણ સાથે અને પાંચનો જવાબ આવશે બે જ્યાં બધાના વજન આપણે લખેલા છે ત્યાર પછી આગળ જઈએ પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો વાંચી ખરા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પાંચ ગુણની અંદર આ પ્રશ્ન પૂછેલો છે જો મિત્રો વિડિયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પેલું તમારી સ્કૂલ બેગ કરતાં કંપાસ બોક્સનું વજન વધારે છે ખોટી વાત છે તો વિધાન ખોટું બે ચમાનું વજન બસો ગ્રામ કરતાં ઓછું હોય છે તો વિધાન ખરું છે ત્રણ બિલાડી કૂતરો અને સસલામાં સૌથી વધુ વજન સચલાનું છે તો વિધાન ખોટું આવશે ચાર લોખંડના મોટા ટેબલનું વજન બે કિલોગ્રામ કરતાં ઓછું હોય છે તો વિધાન ખોટું પાંચ બે કિલોગ્રામ અને બસો ગ્રામમાં ઉપયોગ કઈ વસ્તુ વજન માપવા માટે થાય છે તે આપણે જણાવવાનું છે અહીંયા આપણને પાંચ વજન કાંટા અલગ અલગ દર્શાવ્યા છે દરેકનું આપણે ઉપયોગ લખવાનો છે પાંચ ગુણની અંદર આ પ્રશ્ન પૂછેલો છે દરેકનો એક ગુણ રહેશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો પીડીએફ જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનની લિંક આપેલી છે ત્યાંથી મેળવી લ્યો તો પહેલાં વજન કાંટાનો જવાબ આવશે કે સોના ચાંદી તથા હીરામોતી જેવી કિંમતી વસ્તુઓનું વજન કરવા માટે બીજી વજન વજનકાંટાનો જવાબ આવશે શાકભાજી તથા કરિયાણાની વસ્તુનું વજન કરવા માટે ત્રીજા વજન વજનકાંટાનો ઉપયોગ કપાસની ગાસડી અનાજના કોથળા ભંગાર તેમજ જથ્થાબંધ શાકભાજીનું વજન કરવા માટે ચોથો જે કાંટો છે એમનો મનુષ્યનું વજન કરવા માટે ઉપયોગ થશે અને પાંચમા કાંટાનો ઔદ્યોગિક એકમો અને ફેક્ટરોની અંદર વિવિધ વજન કરવા માટે થશે ત્યાર પછી પ્રશ્ન નંબર ખાલી જગ્યા પૂરો અહીંયા પાંચ ખાલી જગ્યા આપેલી છે જેમના પાંચ ગુણ રહેશે દરેકનો એક ગુણ રહેશે ચાલો પેલી ખાલી જગ્યા ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર બાર થાય તો અહીંયા તમે તમારી રીતે કોઈ પણ જવાબ લખી શકો છો જેમ કે બે છંક બાર થાય છ દુ બાર થાય ચાર તેરી બાર થાય ત્રણ ચોક બાર થાય બાર એકા બાર થાય ચાલો એવી જ રીતે બીજો આપણને પ્રશ્ન પૂછેલો છે કે ચોવીસ તો આઠ તેરી ચોવીસ થાય ત્રણ અઠા ચોવીસ થાય છ ચોક ચોવીસ થાય ચાર ચક ચોવીસ થશે બાર દુ ચોવીસ થશે ત્રીજો પ્રશ્ન આપેલો છે ખાલી ગયા બે નો ગુણાકાર અઠ્યાવીસ થાય તો ચાર સત્તા અઠ્યાવીસ સાત ચોક અઠ્યાવીસ ચૌદ દુ અઠ્યાવીસ કોઈ પણ બે વસ્તુનો બે લખવાનો છે ગુણાકાર ખાલી ગયા બરાબર ચાલીસ તો દસ ચોક ચાલીસ ચાર દાન ચાલીસ વીસ દુ ચાલીસ કોઈ રીતે તમે જવાબ લખી શકો છો પ્રશ્ન નંબર પાંચ પેટર્ન જોઈ અને પૂર્ણ કરો પાંચ ગુણની અંદર આ સરસ મજાનો પ્રશ્ન આપેલો છે જેમાં આપણે પેટનને આગળ વધારવાની છે દરેકનો એક ગુણ રહેશે તો સાત ચૌદ એકવીસ તો અહીંયા સાતનો ગુણિત સંખ્યા લખેલી છે તો સાત તેરી એકવીસ થશે તો ચાર ચોક અઠ્યાવીસ થશે એટલે જવાબ આવશે અઠ્યાવીસ ત્યાર પછી બીજી પેટન જોઈએ તો આઠ સોળ અહીંયા આઠના ગુણિત આપ્યા છે તો આઠ તેરી ચોવીસ જવાબ આવશે ચોવીસ અને આઠ ચોક બત્રીસ તમે જોઈ શકો છો ત્રણ પાંચ પંદર પચીસ તો અહીંયા દસ નો પેટર્નમાં વધારો આપ્યો છે તો પચીસ માં દસ નાખીએ તો જવાબ આવશે મિત્રો ત્યાર પછી નંબર પંદર એમાં છ ઉમેરીએ તો એકવીસ જવાબ આવશે પંદર અહીંયા છ નો વધારો દર્શાવેલો છે પાંચ વીસ ચાલીસ સાહીઠ અહીંયા મિત્રો જોઈ શકો છો વીસ નો વધારો છે તો જવાબ આવશે સાઈઠ માં વીસ નાખશો તો એસી